કેનેડામાં એનઆરસી અને સીએએના વિરોધમાં ભારત બંધના એલાન પગલે કિમચા રસ્તા વિસ્તાર સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવ્યો હતો. સુરત જિલ્લાના કિમચા રસ્તા વિભાગમાં એનઆરસી સીએએના વિરોધમાં માંગરોળ તાલુકામાં મોશાલી, માંગરોળ, નાની નરોલી, તડકેશ્વર તેમજ કોશંબા અને કામરેજ તાલુકાના કઠોર, આંબોલીના ગામોમાં સ્વયંભૂ બંધ રાખીને ભારત બંધના એલાનમાં જોડાયા હતા. ભારત બંધના એલાનને પગલે કિમચા રસ્તા સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું હતું. વહેલી સવારથી શાંતિનો માહોલમાં તમામ બજારો, દુકાન, ઓફિસ, પેટ્રોલ પંપ, હોટલો અને રિક્ષા ચાલકો તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સ્વયંભૂ ભારત બંધમાં જોડાયા હતા અને ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું. ભારત બંધને લઈને સવારથી જ કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. જ્યારે તંત્ર દ્વારા કોઈક અનિચ્છનીય બનાવ ન બને તેની સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આખો દિવસ મુસ્લિમ સમાજની સાથે હિન્દુ ધર્મના યુવાનો ફરતા રહ્યા હતા. જ્યારે લોકોને રાજી ખુશીથી લોકો બંધમાં જોડાય તેવી અપીલ પણ કરવામાં આવી હતી. અંતે સાંજે 5 કલાકે વિસ્તારના 2000 જેટલા હિન્દુ મુસ્લિમ ધર્મના લોકો એકત્રિત થયા હતા અને વિસ્તારના યુવાન કાર્યકર્તા ઇમરાનભાઈ, આશિફભાઈ આરટીઓ, સરફરાજભાઈ ભંભોરા, હૈદરભાઈ, સાજિદભાઈ ચિકન, અક્રમભાઈ મેટ્રો મેડિકલ, ઇમરાન પટેલ, મુસ્તાકભાઈ, આશિફભાઈ, અમજદભાઈ, રિયાઝુદ્દીનભાઈ અબ્બુજી જેવા કેટલાક યુવાનોએ મળીને બંધને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી અને અંતે યંગ એકતા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ કુતબુદ્દીન હાફેજીએ લોકોને શાંતિપૂર્ણ માહોલમાં બંધને સફળ બનાવવા આવનારા લોકોને પ્રવચન દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો. અંતે લોકોને અપીલ પણ કરવામાં આવી હતી કે તમામ પોતાના ઘરે શાંતિથી જવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ બંધના કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો. આજ 19 જાન્યુઆરી કો પૂરે ભારતને એનઆરસી ઓર સીએ કાયદે કા વિરોધ કરતે હોય હમ સભી ઇસકા સમર્થન કર રહે હૈ. અમિત શાહ દ્વારા ઇસ એનઆરસી કો લાગુ કિયા ગયા હૈ. અભી હાલાત મે યે કાયદા સિર્ફ મુસ્લિમો કે ખિલાફ નહીં હૈ બલ્કિ યહાં કે હિંદુઓ કે ખિલાફ હૈ. યહાં કા જો 60% હિંદુ હૈ જિસમે ઓબીસી, એનટી, ડીએનટી, વિજેએનટી ઓર માઇનોરિટી એ જો ભી લોગ આતે ये सब लोग इस सीए और एनआरसी कायदा के इसमें भरे जाएंगे. तो मेरा ये मानना है सभी हिंदू भाइयों से कि आप सभी इस कायदा का आप अभ्यास कीजिए कि सच में हिंदुओं के खिलाफ है या मुसलमानों के खिलाफ है. मैं आपको एक उदाहरण देना चाहता हूँ कि 1947 के पहले इस भारत में ब्राह्मण शाही थी और इस ब्राह्मण शाही में 4 वर्ण थे, ब्राह्मण, क्षत्रिय, शूद्र और वर्ण. ये जो वर्ण है तो इसमें सिर्फ ब्राह्मण को पढ़ने का अधिकार था और बाकी को सिर्फ उनकी गुलामी करने का अधिकार था. तो मैं आपको बोलना चाहता हूँ अगर ब्राह्मण को अधिकार था पढ़ाई का तो उन्होंने उस वक्त में सभी डॉक्यूमेंट 1947 के वो सब निकाले हुए. तो हमारा जो क्षत्रिय, वैश्य और शूद्र भाई है तो इनके पास डॉक्यूमेंट नहीं क्योंकि उनको पढ़ाई का अधिकार नहीं था. तो आप आपका नागरिकत्व सिद्ध कैसे करेंगे. तो मेरा यही मानना है कि सीए एनआरसी एक्ट जो है ये हम सब हिंदू भाइयों के खिलाफ है. तो आप इसका जाहिर समर्थन करें. आज जो ये मोर्चा निकला है हमारे मुस्लिम भाइयों ने इसमें हम पूरी तरह से उनका समर्थन करते हैं. और आगे की लड़ाई अगर जब तक ये सीए एक्ट पीछे नहीं ले जाता तब तक हम रास्ते पर उतर के ऐसा आंदोलन करते रहेंगे. जय हिंद, जय इनकलाब. આજે 29 જાન્યુઆરી 2020 ના રોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું જેમાં તમામ ભારતના લોકો જોડાયા છે. અમે આજે ગુજરાતના સુરત જિલ્લાના અંદર માંગરોળ તાલુકામાં કિમચા રસ્તા વિસ્તારમાં બંધ પાડેલ છે તેમાં અમે ગર્વથી કહીએ છીએ કે અમારી સાથે હિન્દુ સમાજ, હિન્દુ ભાઈઓ અમારી સાથે જોડાયા છે. આજે કિમચા રસ્તા વિસ્તારની અંદર 400થી વધુ દુકાનો છે એના અંદર અમે ગર્વથી કહીએ છીએ કે 99.99% લોકોએ દુકાનો, પોતાના રોજગાર, ધંધાઓ, ઓફિસો બધું જ બંધ રાખીને અમારી સાથે સમર્થન કરેલ છે. અમે એ લોકોનું સમર્થન કરીએ છીએ ઓર એ લોકો સાથે એ લોકોનું અમે અભિવાદન કરીએ છીએ અને શુક્રિયા અદા કરીએ છીએ કે એ લોકોએ અમારી સાથે આ વ્યવહાર કરીને અમારી માંગને સ્વીકારી હતી. બીજી વાત કે આજે એનઆરસીના વિરુદ્ધમાં અમે આજે આ બંધ પાડેલ હતો. અમે સરકાર સુધી આ રજૂઆત કરવા માંગીએ છીએ કે આજના દિવસથી સરકાર આ મેસેજ લઈ લે કે ભારતના અંદર આ કાળા કાયદાની સાથે કોઈ જ નથી.
જે જુઠ્ઠાણાઓ કરીને પોસ્ટકાર્ડ સ્કૂલના નાના નાના બાળકો પાસે પોસ્ટકાર્ડ લખાવીને સમર્થન માંગે છે, ખોટી વસ્તુ છે. આજે ભારતની અંદર કોઈ પણ ન્યૂઝ પર ચેનલ પર તમે જુઓ ભારત બંધ દેખાય છે. એનાથી એ સાબિત થાય છે કે આ એનઆરસી સીએએ અને એનપીઆરના જે કાળા કાયદા આવી રહ્યા છે એનાથી ભારત ખુશ નથી, ભારતની જનતા નારાજ છે. અને આનો પડદો આવતા વર્ષોમાં, આવતા દિવસોમાં સરકારને ખબર પડી જશે કે અમે ક્યાં ઉભેલા છે અને અમે ક્યાં જવાના છે. કેમેરામેન વિકાસ શાહ સાથે કયુમ શેખ, ડી9 ન્યૂઝ, કિમચા રસ્તા.